નકલી સીબીઆઈ ઓફિસર અને ટ્રાવેલ એજન્ટનું સાડુભાઈના ઈશારે અપરણ કરવામાં આવ્યું હતું આ ગુનામાં મુંબઈથી નકલી સીબીઆઈ ઓફિસર સહિત ચાર પકડાયા હતા હવે આ કેસમાં ટ્રાવેલ્સ એજન્ટે તેના સગા સાડુભાઈ વિજય સભાડિયા અને તેના ભાઈ ભદ્રેશ સભાડિયા સામે સાત કરોડ એકત્રીસ લાખની બિટકોઈન ચોરીનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવ્યો છે જેમાં પોલીસ એકની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરાના જલદર્શન સોસાયટીમાં રહેતા ટ્રાવેલ એજન્ટ દીપક વઘાસેની ઓફિસમાં તેનો સગો સાઢુભાઈ વિજય સભાડિયાને નોકરી પર રાખ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં સાઢુભાઈ વિજય તેના ભાઈ ભદ્રસે દીપક વઘાસેના વોલેટમાંથી ચારસો દસ બિટકોઇન ચોરી લીધા હતા ચારસો દસ બીટકોઇનમાંથી બસો અઠ્યાસી બીટકોઇન બંને વેચી દસ કરોડ ચૌદ લાખ રૂપિયાની રકમ મેળવી હતી પછી થોડા જ વખતમાં સાઢવે નોકરી છોડી ભાઈ સાથે ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં જોડાયા હતો એજન્ટે વોલેટમાં તપાસ કરી તો તેમાંથી ચારસો દસ ગાયબ હતા પછી સાઢુનું ચોરીનું ભોપાળું સામે આવ્યું હતું સાઠુએ સાત કરોડ એકત્રીસ લાખની રકમ પરત ન કરી કોર્ટમાં મિલકતનો બાબતે કેસ કર્યો હતો આથી એજન્ટની ફરિયાદના આધારે પોલીસે વિજય સભાડિયા તેનો ભાઈ ભદ્રેશ સભાડિયા સામે ગુનો નોંધવા પામ્યો છે આ મામલે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે